કોરોના મહામારી દરમિયાન લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુ જેવા સરકારના નિર્ણયોના પગલે વડોદરા શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, ફરાસખાના, ડીજે સિસ્ટમ, જ્વેલરી અને કાપડ તેમજ નાના મોટા બજારોને વેપારીઓને આશરે રૂપિયા 3,000 કરોડનો ફટકો પડ્યો છે. 2 વર્ષની ધંધો બંધ થતા અનેક વેપારીઓને બેકાર થઈ ગયા છે, જેને પગલે તેમને પગાર, ટેક્સ, પરિવારના ભરણ પોષણનો પ્રશ્ન સામે આવ્યો છે. બીજી તરફ ટુરિઝમનો વ્યવસાય ઠપ થયો છે. શહેરની હોટલ ઇન્ડસ્ટ્રીને રૂપિયા 500 કરોડનું નુકસાન પણ થયું છે. વડોદરામાં 300થી વધારે નાની મોટી હોટલો અને 1000 જેટલી રેસ્ટોરન્ટને, જે પૈકી 80% હોટલોના રૂમ ખાલી પડ્યા રહ્યા છે. અલગપુરીમાં આવેલી એક્સપ્રેસ રેસિડેન્ટ હોટલ કોરોના મહામારી દરમિયાન બંધ કરવાનો વારો આવી ગયો છે. શહેરની 80% હોટલ ખાલી પડી છે. હાલ કોરોનાના પગલે ટુરિઝમ પણ બંધ થયું છે. મોટાભાગની મીટિંગ ઓનલાઈન થતી હોવાથી હોટલમાં રોકાવા કોઈ આવતું નથી. વડોદરા શહેર ઇન્ડસ્ટ્રીમાં હોટલ ઇન્ડસ્ટ્રી કોરોનાના આશરે 500 કરોડનો ફટકો પડ્યો છે.